हेलो फ्रेंड्स, तमारू स्वागत छे मारी चैनल मा। आजे आपणे बनावीशुं गर्मी मा ठंडक आपतो एवो मेंगो नो मिल्कशेक, जेनी अंदर आपणे आइसक्रीम्स पण यूज कर्या छे अने ड्राई फ्रूट्स पण, जे नानाथी लईने मोटाने बधाने भावशे। अने जो तमे आ बार खावा जाओ तो 300 आसपास पड़े, कॉस्टली बहु ज होय। अने हुं तमने घरमां ज कई रीते बनावो आसानीथी ए रीते बतावीश। तो एना माटे मैं अहीं मेंगो लीधा छे, मैं अहीं केसर मेंगो लीधी छे 2। हवे आपणे एने मिक्सर जार में काढ़ी दईए। हवे तेनी अंदर आपणे मिल्क नाखी दईए, मिल्क एड करी दईशुं। हवे तेनी अंदर कलर माटे मैं अहीं कलर यूज कर्यो छे, खावानो कलर तमारे ना यूज करो हो तो पण चाले। अहीं मैं शुगर एड करी छे, थोड़ीक शुगर एड करीशुं बिकॉज मीठास होय ज छे केरीनी अंदर। हवे आपणे एने सर्विंग जार में काढ़ीशुं सर्व करवा माटे। તમે આ રીતે બીજા ફ્રૂટ્સના પણ બનાવી શકો છો, લાઈક બનાના એન્ડ ઘણા એવા ફ્રૂટ્સ હોય છે, જસ્ટ લાઈક મસ્ક મેલન, તમે એનું પણ બનાવી શકો છો, પપૈયાનું, વોટરમેલનનું ખાલી જ્યુસ જ બને, બાકી તમે જે આવા ટાઈપના ફ્રૂટ્સ હોય તમે એનો યુઝ કરી શકો છો એની જગ્યાએ। એન્ડ મેં અહીંયા મેંગોનો આઈસક્રીમ લીધો છે, તમે કોઈ પણ જાતનો લઈ શકો છો, તમારો ફેવરેટ। એન્ડ વેનીલા આઈસક્રીમ લીધો છે, 2 જાતના મેં આઈસક્રીમ લીધા છે અહીંયા, તમે કોઈ પણ જાતના લઈ શકો છો, તમે અહીંયા બ્લેક કરન્ટ પણ લઈ શકો છો, યમ્મી લાગશે ટેસ્ટમાં। એન્ડ મેં અહીંયા ગાર્નિશિંગ માટે બધા મેં કાજુ પણ લીધા છે, તમને તમારા મનપસંદ તમે પિસ્તા નાખી શકો છો, કિસમિસ નાખી શકો છો। ગરમીની અંદર એકદમ ઠંડો એવો મિલ્કશેક તૈયાર છે, રેડી છે, અને આ ફક્ત 2 મિનિટમાં બને છે। બહાર બહુ જ કોસ્ટલી હોય છે, જેમ મેં તમને કીધું એમ 300 મળે, અને અહીંયા તમને હું 2 જણ માટે બનાવીને બતાવી દીધો એકદમ ઇઝી રીતમાં। મેં થોડા બુમરક્સ બનાવ્યા હતા, એ પણ હું મેં અહીંયા એડ કર્યા છે। પ્લીઝ મારા પેજને ફોલો કરજો, માતંગી ફૂડ્સ। તૈયાર છે આપણો, હવે એને આપણે એન્જોય કરીએ। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।